સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નાની ભાગોળ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી રહીશોને પીવાનું પાણી ના મળતા રહીશોનો પોકાર સાંભળી પૂર્વ કોર્પોરેટર તથા તેમના ભાઈ પોતાનું ટ્રેક્ટર ટેન્કર લઈને લોકોના વારે આવ્યા, ત્યારે કોર્પોરેટર હોય તો આવા હોવા જોઈએ તેમ કહીએ તો નવાઈ નહીં. પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પાણીની સમસ્યાને લઈને વિસ્તારના લોકોને પીવાનું પાણી ના મળતા પૂર્વ કોર્પોરેટર નિખિલભાઈ પટેલ તથા તેમના ભાઈ દ્વારા પોતાનું ટ્રેક્ટર ટેન્કર મારફતે રહીશોને પાણી પૂરું પાડવામાં આવ્યું હતું. તો નગરજનોને તરસ્યા જોઈને પૂર્વ કોર્પોરેટર નિખિલભાઈ પટેલ દ્વારા પોતાનું ટ્રેક્ટર ટેન્કર નગરસેવામાં દોડાવવામાં આવ્યું હતું અને રહીશોને ઘરે ઘરે પાણી પહોંચાડ્યું હતું. અને પાણી માટે વલખા મારતા રહીશો ટ્રેક્ટર જોતા ટેન્કર પાસે દોડી આવ્યા હતા. તો રહીશોને પાણી મળતા રહીશોએ હાશકારો લીધો હતો. ત્યારે એમ કહીએ તો નવાઈ નહીં કે પૂર્વ કોર્પોરેટર પણ કોર્પોરેટર હોય તો આવા જોઈએ તેમ કહીએ તો નવાઈ નહીં. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. સર, પ્રાંતિજમાં કેમ ટેન્કરો મોકલવામાં આવે છે? 3 દિવસથી પાણીની સમસ્યા હતી, આમ જનતા હેરાન થતી હતી, એટલા માટે આ સવારથી 5 ટેન્કર પાણી ખાલી કર્યું દરેક એરિયામાંથી. એટલે તમે સેવા કરો છો કે શું કરો? સેવા જ, બીજું કશું નહીં. કોઈના જોડે પૈસા લીધા? ના, કઈ પૈસા કશું નહીં, ખાલી સેવા જ જનતા. કયા કયા એરિયામાં તમે ટેન્કરો મોકલી? દરબારવાસ, પટેલવાસ, વાઘરીવાસ, મેઇન બજારમાં મોકલી, હવે દરજીવાસ મોકલવાની છે, ભરવાસમાં મોકલવાની છે. દરેક સવારની ટેન્કરો છે, આ સુધી ચાલે છે.